જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમારું સ્વાગત છે ફરી વાર આવી છે કે એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં તમારું ઇકોનોમિક્સનું પેપર છે એનું પેપર પ્રેઝન્ટેશન જોવાના છે આ રીતે તમે જો પેપર લખશો તો તમારા જે છે ખોટું હશે ને પાછળનો ભાગ તો પણ તમને સાચું મળી જશે ખાલી પોઈન્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે હું શું છે બધું હું તમને સમજાવીશ સ્પેશિયલી ઇકોનું પેપર છે બીજા સબ્જેક્ટના પેપરમાં આપણે અપલોડ કરીશું તમે જોઈ લેજો બધા જ સબ્જેક્ટના તો તમને ક્લિયર થઈ જાય ઓકે તો ચાલો શરૂ કરીએ મિત્રો આ છે તમારું બારમાનું બરોબર છે બોટનું એક પેપરનું પ્રેઝન્ટેશન બરાબર એક વિદ્યાર્થી દ્વારા જે છે લખવામાં આવેલું છે તમને આ વાતોનું ધ્યાન રાખવાનું છે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે બરોબર છે કે તમારે પેપરનું પ્રેઝન્ટેશન પહેલી નજરનો પ્રેમ જે સિરીઝનું નામ છે બરોબર તો એ તમારે જે છે લખવાનું છે એટલું યાદ રાખવાનું હંમેશા ભલે તમને આવડે કે ન આવડે સ્ટાર્ટિંગમાં એ અને બી સેક્શન લખવાનું નહીં તો નહીં બરોબર કારણ કે એ અને બી સેક્શન આ રીતે લખાશે જોયું દરેક સેક્શન નવા પેજ ઉપર દરેક સેક્શન નવા પેજ ઉપર પછી ભલે તમારું આ બીજા પેજમાં ફક્ત ઉપરની એક જ લીટી ભરાઈ હોય છતાં પણ નવા પેજ ઉપર બરાબર છે તો ચલો આ જો સૌથી પહેલાં મેં તમને કીધું વિભાગ એ જ લખવાનો બોર્ડમાં પણ આ રીતે જ તમને ઉપરથી જ ખાલી આપેલું હશે ઘણાની સ્કૂલમાં શું હોય છે કે સ્કૂલની એક્ઝામો આપીએ ને તો અડધું ખરીને એમનું નામ સરનામું ને એ બધું લખવાનું હોય છે અહીંથી ચાલુ થાય પણ બોર્ડમાં એવું નહીં હોય બોર્ડમાં આખું પેજથી જ ચાલુ થશે એટલે આ રીતે વિભાગે આખામાં છૂટું છૂટું લખી દેવાનું એક એક લીટી છોડીને બરાબર છે અને વિભાગે આખા પેજમાં લખી દેવાનો આ રીતે તમારે લખવાનું છે આન્સર એક આન્સર બે આન્સર ત્રણ આન્સર ચાર આન્સર પાંચ આન્સર 6 અને આ રીતે તમારે એનો જવાબ લખવાનો છે હવે આણે એક બુલ અહીંયા કરી છે એ તમારે નથી કરવાની સપોઝ કરો આ સો આન્સર બીમાં આવે છે તો આગળ બી લખવાનો પછી સી લખવાનો સપોઝ આ એમાં આવે છે તો એ લખવાનો રાઈટ તો એ રીતે આન્સરના જે એ બી સીડી છે એ પણ લખવાના સપોઝ એમાં આપેલું છે તો આ એ પછી ભારત સરકારનું નાણા ખાતું એમ કરીને તમારે લખ લખવાનું છે બરાબર છે આ સી અડસઠ વર્ષ બરાબર ડી ઘડસણ બેરોજગારી એમ કરીને લખવાનું છે જેથી તમારી પેપર પ્રેઝન્ટેશનની જે રીત છે એ એના માટે અનુકૂળે જ પેપર ચેક કરે છે બરાબર ચલો સેક્શન બી આણે જો કઈ રીતે લખ્યો છે એ જ રીતે આન્સર અગિયાર કરવાનું જે અહીંયા જો આલેખની વ્યાખ્યા પૂછે છે આલેખનો અર્થ પૂછ્યો છે આલેખ કર્યું નીચે અંડરલાઇન કરી એટલે કે જે મેઇન હતું એમાં એક માર્ક્સવાળામાં અંડરલાઇન કરી હવે ઘણા કહેતા હોય છે જો ટાઇટલ સારું હોવું જો આણે કંઈ કર્યું કર્યું છે કશું જ નથી કર્યું વિભાગ વીમાં ભાઈએ કંઈ કરેલું છે કંઈ ચિત્રામણ કરી છે બસ ખાલી લખીને જવા દીધું છે કેમ કારણ કે એનું પ્રેઝન્ટેશન જ એક્સલન્સ છે શું કર્યું છે મને અહીંયા દેખાડો વિભાગ એમાં કશું જ નહીં તમારે ટાઈમ પાસ એ બધામાં કરવાની જરૂર નથી પેપરને શેંગારવાની કંઈ ખાસ જરૂર નથી બરાબર જઈ કરવા બેઠા તો ઇકોનું પેપર તો નહીં જ પાતે ઓકે ચલો આ લેખમાં શું કીધું મેં તમને બે મેઇન જે હતું એની એનીચે અન્ડરલાઇન કરી દીધી આમાં વાત કરું આર્થિક વિકાસમાં આર્થિક વિકાસની નીચે લાઇન અને એની વ્યાખ્યા પૂછી હતી અર્થ પૂછાય એટલે આ રીતે જ લખવાનો બરોબર જે રીતે તમે મુદ્દો પૂછાય બરાબર છે સેમ ટુ સેમ આગળ પણ વ્યાખ્યા પૂછી છે બેંક રેટ વિશે બેંક રેટની નીચે અન્ડરલાઇન અને જે છે આખી વ્યાખ્યા રાખી દીધી બરોબર છે કે ભાઈ વેપારી બેંકો લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાતો જ પડે તો આરબીઆઈ પાસેથી જે વ્યાજના દરે ધીરા મેળવે તે વ્યાજના દરને બેંક રેટ કહે છે એકદમ સાચું આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ જો આ એક જવાબ હશે બરાબર હવે એણે શું કીધું એને નીચે અંડરલાઈન જે જવાબ હતો એ ગરીબી રેખાની વ્યાખ્યા પૂછી ગરીબી રેખાની નીચે અંડરલાઈન જે પૂછેલું છે એની નીચે અંડરલાઈન ભારતમાં જનધન યોજનાની શરૂઆત અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચૌદથી થઈ એની જર્નલ લાઈન પીગોની મતે બેરોજગારીની વ્યાખ્યા પીગોના મતે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેરોજગાર કહેવાય બેકાર કહેવાય કે કામ કરવાની ઈચ્છા હોવા છતાં પણ તેને કામ ન મળે બરાબર પીગોના મતે ત્યારે બેરોજગાર કહેવાય જ્યારે કામ કરવાની ઈચ્છા ન હોય તો જો પીગોના મતે બેરોજગારી જે પૂછ્યું છે એની જર્નલ લાઈન મૃત્યુદર પૂછ્યું છે એની જર્નલ લાઈન ટચુકડા ઉદ્યોગો પૂછ્યા છે એની જર્નલ લાઈન ડબલ્યુએચઓના મતે આરોગ્ય પૂછ્યું છે એની જર્નલ લાઈન કે ફક્ત રંગની રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિ સારું આરોગ્ય ન કહેવાય પરંતુ વ્યક્તિની માનસિક સામાજિક અને ભૌતિક માનસિક સામાજિક અને ભૌતિક કલ્યાણને આરોગ્ય કહેવાય બરાબર બેક ટુ વધુ સાચું પડે સેક્શન સીમાં જો એણે શું કીધું આલેખના પ્રકાર પૂછ્યા તો અન્ડરલાઈન કરી દીધી આલેખના પ્રકારની છે અને લખવાનું ચાલુ કરી દીધું કે ભાઈ સામાયિક શ્રેણીના વલણ દર્શાવતું આલેખ આપણું ચેપ્ટર નંબર ચાર સ્ટેટનું સતત માહિતી માટેના આલેખ એમાં આવૃત્તિ બહુકોણ આવૃત્તિ સંચય આવૃત્તિ બહુકોણ અને સ્તંભાલેખ અને પછી લોગ આધારિત આલેખ એમ કરીને એણે ત્રણ પ્રકાર લખી દીધા બે માર્ક્સ પૂરા મળી ગયા એને આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કરી એની જર્નલ લાઈન કરતી હતી બરાબર પછી એણે બાબતો લખી છે તફાવત પૂછ્યો છે આર્થિક કસ આર્થિક વૃદ્ધિનો બે માર્ક્સમાં બરાબર છે તો એ બે માર્ક્સનો તફાવત જે છે એણે ત્રણ મુદ્દા લખી દીધા એટલે બે માર્ક્સ મળી જાય તફાવત આ રીતે લખાય હંમેશા એ જોઈ લેજો બરાબર પછી શું છે જો આ રીતે જે લક્ષણો પૂછેલા છે એમાં એણે લક્ષણો નીચે અંડરલાઈન કરી છે બરોબર એણે લીટીઓ કેટલી લખી છે તમે જોઈ શકો છો પણ છતાં પણ બહુ મસ્ત લાગે છે બરાબર છે એ જ રીતે એ જો એણે ચાર જ લક્ષણો લખ્યા છે આર્થિક વિકાસના લક્ષણો છે ચાર જ લખ્યા છે પણ બે માર્ક્સમાં ચાર બહુ થઈ ગયા સાટા પ્રથાની મર્યાદાઓ કીધી છે ત્રણ મર્યાદાઓ છે એણે બે માર્ક્સમાં જો કેટલી મસ્ત રીતે એક એક લીટીમાં સમજાવી દીધી છે ઘણાએ જો પડતા હોય કે બે માર્ક્સનું છે ને એટલે કે આમાં સમજાવવાનું નહીં પણ તમારે સમજાવવું પડે બરોબર છે જો એણે બહુ જ આટલામાં જ એણે પતાવી દીધું બહુ જ મસ્ત રીતે કર્યું છે એ જ રીતે તમારે બે માર્ક્સમાં જો મોટો સવાલ સવાલ પૂછાય તો સમજાવવાનો રહેશે રેપો રેટ વિશેની માહિતી કીધી તો રેપો રેટ વિશે સમજાવી દીધું અને રિપોર્ટ રેપો વિશે પણ સમજાવી દીધું બરોબર એટલે કે આ બંને વિશેની માહિતી હશે એક એક માર્ક્સમાં એણે ખાલી વ્યાખ્યા લખી દીધી એક એક માર્ક્સની બરોબર પછી સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી વિશે પૂછાયું હતું સાપેક્ષ ગરીબીમાં એણે પહેલાં વ્યાખ્યા લખી દીધી નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા બની દીધી એટલે આનો એક માર્ક્સ આનો એક માર્ક્સ કન્ફર્મ થઈ ગયો પ્રછન્ન બેકારીનીમાં જો વાત કરું તો એણે શું કર્યું અર્થ અને ઉદાહરણ બંને આપ્યું હતું એટલે કે એક એક માર્ક્સ તમારો કન્ફર્મ ઇન શોર્ટ તમારે માર્ક્સ કઢવાના કે હું જેટલું લખું છું એમાં મને કેટલા માર્ક્સ મળશે આનો એક માર્ક્સ આનો એક માર્ક્સ વાત ખતમ જો શિક્ષક એ રીતે જ ચેક કરશે જેટલા એના લીટા એટલા તમારા માર્ક્સ બરાબર છે આ કન્ફર્મ છે ઓકે ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો સંપૂર્ણ બેરોજગારી થોડું ઝાંખું દેખતો હશે બટ ફોટાનો જે છે કરેલું છે અહીંયા જો આન્સર બધાના જોતા જજો સંપૂર્ણ બેરોજગારી છે જે છે પૂછેલી છે બરોબર છે એણે શું કરી દીધું સમજાવી દીધું આટલું નાનું અને સંપૂર્ણ બેરોજગારી વિશે બે ત્રણ વાક્ય પહેલાં એના અર્થ લખ્યો અને બે ત્રણ વાક્ય લખી દીધા આખું સંપૂર્ણ બેરોજગારી નહીં લખ્યું જોયું તમે એ જોશે પણ નહીં શિક્ષક પછી જો ખેતી જે છે ખેતી વિશે પૂછાય છે કરોડ રોજ સમાન છે સમજાવો તો એણે જે મેઇન મેઇન મુદ્દા હતા એ સમજાવી દીધા ઓકે ચલો વિદેશ વેપારના કારણો ચાર કારણો આપી દીધા છે નામ લખી દીધા બહુ થઈ ગયું વિશિષ્ટ આર્થિક વિકાસનું મહત્વ વિશિષ્ટ આર્થિક વિકાસ સેઝની સ્થાપના કરી દીધી અને કાયદાથી શું મેઇન બાબત કે ભાઈ શું કરવામાં આવે છે તેથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને છેલ્લે એનું મહત્ત્વ કીધું આર્થિક વિસ્તારનો હેતુ શું છે કે નિકાસ વધારો કરવાનો છે એન્ડ વિદેશી જે ઉદ્યોગો છે એને આકર્ષવાનો છે અને આપણી જે છે હર હરીફાઈમાં ટકી રહેવાનો છે તો આ બધું છે મેઈન એને ક્યાં લખ્યું નીચે આ બહુ નાનું છે એક માર્ક્સમાં છે એટલે એણે ઉપર ફાલતુ કીધી કરી ઇન શોર્ટ એવું કહી શકો કે એક્સ્ટ્રા લખ્યું ઓકે તો એક્સ્ટ્રા તમારે ઉપર લખવાનું હંમેશા ઓકે ચલો પછી આ શું છે તો વેપાર તુલા બરાબર છે વેપાર તુલા અને લેણદેનની તુલા વચ્ચેનો તફાવત આ પૂછાઈ ગયો હતો એમ મસ્ત લખ્યું છે જો પહેલાં અર્થ લખ્યા છે ખાતા લખ્યા છે આમાં કયા કયા ખાતા હોય છે આમાં કયા કયા ખાતા હોય છે બરાબર છે આમાં વેપાર તુલા લે આમાં ભા ઓકે એ લખ્યું છે વેપાર તુલા લેણદેનની તુલનાનો એક ભાગ લખ્યું છે અહીંયા અને લેણદેનની તુલાએ વેપાર તુલાનો કોઈ ભાગ નથી પ્રકાર લખ્યો છે કે વેપાર તુલાના કોઈ જ પ્રકાર નથી જ્યારે લેણદેનની તુલના બે પ્રકાર પણ પડે છે તો આ બધું બહુ જ સારું એણે લખ્યું હતું બરાબર પછી જો હું વાત કરું માલિકીના ઉધારે ઉદ્યોગના પ્રકાર કેટલું મસ્ત રીતે લખ્યું છે તમે જ જોઈ શકો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો સરકારી ક્ષેત્રના ઉદ્યોગો અને જે છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો ઓકે આ જો અહીંયા એક કારણે ભૂલ કરી છે છતાં પણ એણે જે છે પકડાયો નથી તમે સમજી શકો છો ઓકે અહીંયા જો અને અહીંયા જો રાઈટ તો આ જ છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો એણે લખ્યા નથી સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો સહકારી ક્ષેત્ર છતાં પણ એ ભૂલ પકડાઈ નહીં શિક્ષકે બે માર્ક્સ આપી દીધા છે એક અહીંયા એક અહીંયા વાત ખતમ પછી જો વાત કરું સેક્શન ડી જો કઈ જ એણે વધારે કંઈ કર્યું નથી સેક્શન ડીમાં કંઈ નહીં આ રીતે મુદ્દા લોકો મુદ્દા લોકો મુદ્દાની ચંડલિંગ કરો એક એક બે બે લીટી લખી છે ચોપડીમાં ખૂબ બહુ મોટું આવ્યું છે બે બે લીટી લખી છે છતાં પણ ત્રણ માર્ક્સ પાક્કા એચડીઆઈ વિશે બેઝિક લખવાનું હંમેશા મોટા સવાલમાં બેઝિક લખી દો પ્રસ્તાવને લખી દો પછી જે મેઇન મુદ્દાઓ વિશે લખવાનું છે જો ઘટાડો છે અપેક્ષિત આયુષ્ય જ્ઞાન જીવન ધોરણ કંઈ નહીં લખ્યું એને અંદર કંઈ જ નથી લખ્યું બરાબર પછી વેપારી બેંકની શાક્ષસર્જનની કામગીરી એનું અર્થ આપી દો અને નાણાંનું સર્જન નવા નાણાંનું સર્જન વર્તમાન નાણાંની જગ્યામાંથી નવા નાણાંનું સર્જન કરવું એણે આખી પ્રક્રિયા લખી ઉદાહરણ જે ચોપડીમાં આપેલું છે એ પણ આપી દીધું એ પણ આ તમે જાતે પણ આપી શકો છો એવું નથી એ ચોપડીનું લગભગ નથી યસ ચોપડીનું નથી ચોપડીમાં કંઈક હજારવાળું આપ્યું છે તો આ જાતે એણે બનાવ્યું છે બરોબર છે અને એણે છેલ્લે સૂત્રો પણ લખી દીધું આ આપી દીધું પ્રક્રિયા આપી દીધી ઉપર અર્થ આપી દીધું એટલે થઈ ગયા એના ત્રણ માર્ક્સ ઇઝીલી બરોબર છે ચલો નેક્સ્ટ જો હું વાત કરું તો ભારતમાં બેરોજગારી ઉદ્ભવના કારણો ભારતમાં બેરોજગારી ઉદભના કારણોમાં એણે જો કેટલી કેટલા લખ્યા છે ત્રણ ચાર પાંચ અને છ લખ્યા છે ખાલી બરાબર છે બહુ વિસ્તાર રીતે સમજાયા નથી અંડરલાઇન કર્યા છે બરાબર અને તમારે કઈ રીતે લખવાના આ જેમ કે જો હું વાત કરું હું આ લખું છું ને તો ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંથી ચાલુ કરી દેશે કાં તો અહીંથી ચાલુ કરી દેશે તો નહીં પેરેગ્રાફ પાડવાનો આ દેખાઈ આવે એવું કરવાનું ઓકે ચલો નેક્સ્ટ પછી એણે શું કર્યું છે આ નાના નાના ક્વેશ્ચન મેં તમને સમજાવી દીધા બરાબર આ જો તફાવત મેં તમને કીધો તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ચોપડીમાં કઈ રીતે આવ્યો છે આમ આડો આવ્યો છે તમારે કઈ રીતે લખવાનો આ રીતે લખવાનો શું બધું જ આવી ગયું જો જે ચોપડીમાં આપેલા છે ને બધું જ બધાની રીતે એણે ત્રણ માર્ક્સ બેઠા તમને મળી જાય બરાબર નાના ભાઈના ઉદ્યોગનું મહત્વ જો એ જ રીતે મુદ્દાઓ તમારે કઈ રીતે લખવાના મુદ્દાનું ટાઇટલ લખો એ નીચેના લાઈન કરો અને પેરેગ્રાફ પાણીને ત્રણ લીટીથી વધારની લખવાની કોઈ મુદ્દામાં

બરાબર છે પછી મેઇન જે લખવાનું છે એ લખો એ લાસ્ટમાં તમારે સમીક્ષા લખવાની રહેશે સમીક્ષા તમે કરીને લખી શકો છો અથવા ઉપસાહાર પણ ઉપસહાર એ ગુજરાતી વર્ડ થઈ જાય બહુ જ આમ મતલબ ડીપ વર્ડ થઈ જાય છે એના કરતાં તમે સમીક્ષા લખી શકો છો અર્થશાસ્ત્ર માટે બરાબર ચલો જો એણે પ્રસ્તાવના લખી પછી ફોગાળના જે મેઇન કારણો હતા એના નામ આપી દીધા ભોગાના કારણો પૂછેલા હતા બરાબર પછી એણે એક માંગમાં વધારો કેટલું મોટું ટોપિક છે ચોપડીના જો તમે લેટીઓ ગણશો એને ખાલી ચાર લેટીઓ લખી નાણાંના પુરવઠામાં વધારો ચાર લેટીઓ લખી ત્રણ ચાર લેટીઓ જાહેર ખર્ચમાં વધારો ત્રણ ચાર લીટીઓ વસ્તી વધારો ત્રણ ચાર લેટીઓ એણે વધારે લખ્યું જ નથી છતાં પણ એને માર્ક્સ મળશે કારણ કે એણે ઉપર પ્રસ્તાવના લખી એનો એક લીટો પડ્યો એણે પછી બેઝિક લખ્યું એનો એક લીટો પડ્યો પછી નાના નાના મુદ્દાઓને સમજાવી દીધા પણ બધાને સમજાવ્યા એનો પણ એક લીટો પડ્યો એન્ડ છેલ્લી આ જો સમીક્ષા કે આમ કોઈ પણ કારણો જે છે એણે જાતે જ બનાવી છે સતત અને સર્વાગળી વધારો પણ ક્ષેત્રમાં જોવા મળે છે અને તો આની ક ફુગાવો કહી શકાય એ જ ઉપરની જે પ્રસ્થાન હતી એમાંથી બે ત્રણ લીટી એણે ઉઠાવી દીધી સમીક્ષા પાંચ માર્ક્સ પૂરા પ્રસ્તાવના પાછી લખી પિસ્તાળીસમાં ગરીબીના નિર્દેશકો એના નામ આપી દીધા જે પ્રસ્તાવના હતા એના નામ આપી દીધા અને એને બે બે લીટીમાં સમજાવી દીધા બરોબર છે જો કે આમાં વધારે સમજાયા છે વધારે સમજાય એનું કારણ કેમ કારણ કે ઓછા લખવાના છે કેટલા મુદ્દા છે જો ગરીબીના અગિયાર નિર્દેશકો છે એણે ખાલી પાંચ જ સમજાવ્યા એટલે એને થોડા મોટા લખવા પડ્યા અને છેલ્લે સમીક્ષા બરાબર છે તમારા જો કેટલા પેજ ભરાવવા જોઈએ તમને કોમ્ફોમ એટલું હું કહું ને બેથી અઢી પેજ જો આના કેટલા ભરાયા આ ક્વેશ્ચનમાં અઢી પેજ બેથી અઢી પેજ તો ભરાવવા જ જોઈએ બસ તમારે એક વસ્તુ ક્લિયર રાખો સેક્શન ઇમાં બેથી અઢી પેજ ભરાવવા જોઈએ દરેક ક્વેશ્ચનમાં આ પ્રસ્તાવના પ્રસ્તાવના લખી એનો અર્થ લખ્યો અને એનું બેઝિક વસ્તુઓ ક્લિયર રાખી બરાબર એના નામ લખી દેવા બેઝિક જે નામ હોય છે લખતા પહેલાં મુદ્દાઓના બરાબર જન્મદર ઊંચા જન્મદરના કારણો લખવાના છે એને કારણો પછી સમજાવવાનું ચાલુ કર્યું કશું જ નથી કર્યું જો કેટલા એણે કારણો સમજાવ્યા ખાલી પાંચ પાંચ જ્યારે કારણો સમજાવો તો તમારે ઉપર પહેલાં તો એના ટોટલ કારણોની યાદી બનાવો અર્થ બનાવો અને પછી જ પાંચ નહીં તો ભાઈ ડાયરેક્ટ પાંચ તમારે લખો હોય કંઈ જ આ બધું ના વળતું હોય આગળનું તો તમને સાતથી આઠ કારણો લખો સમજાવવા પડે અને છેલ્લે એણે સમીક્ષા કરી દીધી છે બરાબર છે પછી પ્રસ્તાવના કરી પછી પાછું બેઝિક વસ્તુઓ ક્લિયર રાખી બરાબર છે અને પછી આગળ એણે સમજાવવાનું ચાલુ કર્યું બરોબર સમજાવવાનું ચાલુ કર્યું એને બેથી અઢી પેજ ભર્યા છેલ્લે સમીક્ષા કરી દીધી બરોબર પછી આપત્તિ કે લો કંઈ છે નહીં પેપરમાં તમારે એક જેમ એક જો હું સૂત્ર કહું ને આ પેપર પ્રેઝન્ટેશનનું તો એનું નામ છે સિમ્પલિસિટી કયું સિમ્પલિસિટી જેટલું પેપરમાં સિમ્પ્લિસિટી રાખશો એટલું તમને કામ આવશે પેપરમાં સારા માર્ક્સ મેળવવાનું બીજું કંઈ જ ખાસ નથી આમાં ઓકે તો ચાલો મળી એક ને શરણમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ